મહત્વના સમાચાર છે વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહેજો આવતીકાલે ગુજરાતના અનેક જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બે જિલ્લામાં તો આવતીકાલે ઓરેન્જ એલર્ટ અપાયું છે મંગળવારે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મંગળવારે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને મોટા ભાગના જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે तो सरदार सरोवर नर्मदा डेम नी सपाटी में घटाडो थयो छे नर्मदा डेम नी सपाटी 135.81 मीटर पहुंची छे छेल्ला 24 कलाक में नर्मदा डेम नी 12 सेंटीमीटर नो घटाडो थयो छे सपाटी में उपरवास में थी 1,62,000 क्यूसेक पानी नी आवक थी रही छे डेमना 10 दरवाजा 1.5 मीटर खुला रखाया छे नर्मदा डेम में थी 1,61,000 क्यूसेक पानी नी जावक छे વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઓવરફ્લો થયા છે કપરાડા જિલ્લાના વાવર ગામમાં ખાડી પરના ચેકડેમ પરથી પાણી પસાર થઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ચેકડેમ પરથી જીવ જોખમમાં મૂકી ગામના લોકો સ્મશાન સુધી પહોંચ્યા છે તો ચેકડેમ સ્મશાન અને ગામના રસ્તાની વચ્ચે હોવાથી ગામના લોકોમાં પણ પરેશાની જોવા મળી રહી છે વરસાદી માહોલમાં ગીર સોમનાથમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે વરસાદના કારણે જિલ્લાના નદી નાળા છલકાયા છે સાથોસાથ ઝરણા પણ સક્રિય બન્યા છે જિલ્લાના વેરાવળના સૌની ગામમાં ગાગડિયા ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા ગાગડિયા ધોધ પાસે મેઘધનુષ સાથે રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા સૌની ગામમાં ખોડિયાર મંદિર પાસે ગાગડિયાનો ધોધ આવેલો છે તાપી વિસ્તારમાં આવેલા જંગલમાં મહારાષ્ટ્રને અડીને આવેલા એકવા ગોલણ ગામની સીમમાં આવેલ ધોધનો અનેરો નજારો જોવા મળ્યો છે આ ધોધ સુધી પહોંચવા માટે 1 કલાક જેટલું ચાલીને જવું પડે છે એકવા ગોલણ ધોધ પ્રકૃતિ પ્રેમીને પણ આકર્ષિત કરી રહ્યો છે પરંતુ આ ધોધ પાસે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે ધોધ પાસે પહોંચવા માટે યોગ્ય રસ્તા પણ નથી જેની હાલ જરૂર છે જો આ રસ્તા બને તો પ્રવાસી મોટી સંખ્યામાં ત્યાં પહોંચી શકે તો આ ધોધના દ્રશ્યો આપ જોઈ શકો છો અલગ અલગ એંગલથી લેવાયેલા આ દ્રશ્યો છે ખડખડ પાણી વહી રહ્યું છે અને ધોધ સક્રિય થયો છે જો કે આ ધોધ સુધી પહોંચવા માટે 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે અને જંગલની વચ્ચેથી જ આ રસ્તો છે તેના માટે યોગ્ય રસ્તો પણ નથી માટે ત્યાં પ્રવાસીઓ ખૂબ ઓછી સંખ્યામાં પહોંચે છે ખાસ કરીને પરિવાર અને બાળકો સાથે જતા વ્યક્તિઓ પહોંચી નથી શકતા માટે લોકોની માંગ છે કે અહીંયા જો યોગ્ય રસ્તો બને તો અન્ય એક સ્થળ પણ વધુ એક સ્થળ ગુજરાતના લોકોને મળી શકે છે ખાસ કરીને વરસાદી સિઝનમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી શકે છે મહારાષ્ટ્રની બોર્ડરમાં છે બરાબર તો સૌપ્રથમ તો તમારે અહીં આવવા માટે 1-1.5 કલાક તો ચાલીને આવવું પડે છે હા એટલું ખરું કે અહીંયા આવી ગયા પછી એકદમ પ્રકૃતિ એટલે એકદમ કુદરતી સૌંદર્યમાં એકદમ ભરાયેલું છે બરાબર ને આ ધોધ એવો છે કે જે સૌથી ઓછા મુસાફરો આવે છે વડોદરામાં એસએસજી હોસ્પિટલ બહાર ખેલાયો છે લોહિયાળ જંગ બે સંબંધીઓ વચ્ચે પ્રોપર્ટીના સંબંધમાં ખેલાયો ખૂની ખેલ હાથાપાઈ દરમિયાન એક વ્યક્તિનું ખૂન નીકળી ગયું હતું તો હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે તમામને દૂર કરવાનો પ્રયાસ કર્યા એસએસજી હોસ્પિટલ બહાર થયેલ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે અને જે બંને જે લોકો ઝઘડી રહ્યા છે મારામારી કરી રહ્યા છે તે સંબંધી છે પરિવારના લોકો છે એસએસજી હોસ્પિટલ બહાર જ લોહિયાળ જંગ ખેલાયો છે તો પ્રોપર્ટીના સંબંધમાં ખેલાયો છે ખૂની ખેલ તો એક વ્યક્તિને ઈજા પહોંચી અને લોહી નીકળવા લાગ્યું હતું મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે વિવાદ હતો પ્રોપર્ટીનો અને તેમાં સામસામે આવી ગયા આસપાસના લોકો પણ તેમને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા તે સમયનો આ વિડીયો છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી જી અંકિત આખો મામલો શું છે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે શું પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે આખો
હાજી બિલકુલ સંજય, તમને જણાવી દઉં કે સાંજના સમયે SSG હોસ્પિટલનો જે તે તાત્કાલિક વિભાગ છે ત્યાં આગળ અચાનક જ બે જૂથો જે સામસામે આવી ગયા હતા. જે કહે જે જાણવા મળી છે, માહિતી પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે જે બંને જૂથો છે તે કોઈ પ્રોપર્ટીનો જે ઝઘડો છે એમનો અંદરનો પારિવારિક ઝઘડો છે પ્રોપર્ટીનો, તેના કારણે પણ એ શા માટે SSG આવ્યા હતા તે જાણવા નથી. પરંતુ SSGનું જે તાત્કાલિક જે વોર્ડ છે તે જંગનું મેદાન બની ગયું હતું. ત્યાં આગળ દ્રશ્યમાં તમે જોઈ શકો જે પ્રમાણે તેમના માથામાં વાગ્યું છે લોહી લુવાણ માણસ, સાથે બીજાના કપડા પણ ફાટી ગયા છે. અચાનક જ ઝઘડો થતા તમામ લોકો આશ્ચર્ય સર્જાઈ ગયું હતું. જોકે જે સ્થાનિક સિક્યુરિટી છે, SSGની સિક્યુરિટીએ તમને મામલો આખો થાળે પાડ્યો હતો, જે બે ગ્રુપો લડતા હતા તેમને છોડાવ્યા હતા. જોકે હાલ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદની વાત સામે નથી આવી. પરંતુ એ મુદ્દો એ છે કે આ જૂથો જે છે તે SSG હોસ્પિટલ કેમ આવ્યા હતા અને એ અચાનક જ સામસામે આવી ગયા, તેના કારણે એકબીજાનું માથું પણ ફાટ્યું છે અને કપડા પણ ફાડી નાખવામાં આવ્યા છે. જી સંધ્યા. જી અંકિત, આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો ફરી એકવાર દ્રશ્યો આપ જોઈ શકો છો. વડોદરા SSG હોસ્પિટલના દ્રશ્યો છે. બે જૂથ વચ્ચે મારામારી થઈ રહી છે. પ્રોપર્ટીનો આખો મામલો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હોસ્પિટલ કઈ રીતે પહોંચી અને હોસ્પિટલ પહોંચી અને કેમ મારામારી થઈ એ અંગે વધુ વિગતો સામે નથી આવી. વિધાનસભા ચૂંટણી અંગે પાટીલનું મોટું નિવેદન છે. આચારસંહિતાના માત્ર 60 દિવસ બાકી છે. 2 મહિનામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાના સંકેત આપ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદારને ઈમાનદાર તેઓએ કહ્યા છે. 1 લાખ મતોથી જીતાડવા પાટીલે આહવાન પણ કર્યું છે. વડોદરાના સાવલીમાં બોલ્યા છે CR પાટીલ. સાવલી તાલુકા પંચાયત ભવનનું ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે લોકાર્પણ કર્યું છે અને જ્યાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે ઇલેક્શનના તૈયારીમાં આચારસંહિતા સુધી લગભગ 60 દિવસ બાકી છે અને આપણે કલાક કલાકનો પ્લાન કરતા હોય ત્યારે 2 કલાક કોઈ જગ્યાએ અપાય 82 સીટ ઉપર પ્રચાર કરવાનો. શંકરસિંહ વાઘેલા નવા પક્ષ સાથે આવશે મેદાને. વિધાનસભા ચૂંટણી પહેલા બાપુ એક્શનમાં આવ્યા છે. આગામી અઠવાડિયામાં નવી પાર્ટી લોન્ચ કરશે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કરશે લોન્ચ. દારૂબંધી હટાવો, શિક્ષણના મુદ્દાઓ સાથે તેઓ મેદાને ઉતરશે. મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં જોડાય તેવું બાપુનું કહેવું છે. 81 વર્ષે પણ નોટ આઉટ ટોચના પોલિટિકલ નેતા શંકરસિંહ વાઘેલા. જી હા, 81 વર્ષે તેઓ ફરી એક નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લોન્ચ કરી રહ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ પાર્ટી સાથે મેદાનમાં ઉતરશે. આ સમગ્ર મુદ્દે વાત કરવા મારી સાથે હાલ ઉપસ્થિત છે શંકરસિંહ વાઘેલા. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. સર, એકદમથી નવી પાર્ટીના લોન્ચિંગનો વિચાર કેમ? મને લગભગ બીજેપી કોંગ્રેસ, મેં RJP કરી, BJPમાંથી નીકળ્યા પછી પણ મતોનું વિભાજન ન થાય માટે કોંગ્રેસમાં મર્જ કર્યું. પરંતુ કોંગ્રેસના જે મને અનુભવો રહ્યા અને એમાં 2017માં તો સરકાર બનેવું હતું, પણ કેટલાક આગેવાનનું કેવું હતું કે બાપુ તમારા લીધે સરકાર બનતી નથી. તો મેં કીધું હું છોડી દઉં કોંગ્રેસ, મને તો ગમશે જો કોંગ્રેસની સરકાર બનશે અને BJP હારશે, તો એ મારો હેતુ છે અત્યારે આ કરવાનો. ઘણો સમય ગયો એમાં. જગદીશભાઈ મળ્યા, ભરતસિંહભાઈ મળ્યા, રઘુ શર્મા મળ્યા. મેં એમને કીધું કે એ લોકો મને કહે કે આ છે તો હું વિચાર કરીશ, અને એની મારે ટાઈમ લિમિટ છે. અને ટાઈમ લિમિટનું કારણ કે આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરવા માંડી, BJP સત્તા ઉપર છે, મની પાવર, મસલ પાવર, બધા જ પાવર છે, તો પણ એક બી દિવસ કાર્યકર્તાઓને ખાલી રહેવા દેતા નથી. કામ કામને કામ. PM આટા મારે, હોમ મિનિસ્ટર આટા મારે, પોતાનું હોમ સ્ટેટ છે, સ્વાભાવિક છે. અને એટલે જો કોંગ્રેસને આમાં કોઈ રસ જ ન હોય તો 15 ઓગસ્ટ સુધી મને હા ના કહેવામાં નહીં આવે તો 16 ઓગસ્ટથી હું પોતે મારી પોતાની દુનિયા અલગ રીતે વસાવીશ. અને એના અનુસંધાનમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બહુ નજીકના ભવિષ્યમાં હું લોન્ચ કરવા જઈ રહ્યો છું. ક્યાં જાય છે કે બહાર? કીધું બાપુનું રાજ આવશે તો બહાર જવાની જરૂર નહીં પડે, તને એ વ્યવસ્થા કરી આપીશ. એના 10-12 મિત્રો હતા, બધે બોલાવ્યા એને બધાના વચમાં કે બાપુ જો દારૂબંધી કાઢી નાખે તો બાપુને આપણે તન મન ધનથી ટેકો કે આ યુથનું વલણ છે. કે મહેન્દ્રભાઈએ ભાજપ પાસે ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ અથવા બાયડ આ 3 સીટોની ડિમાન્ડ કરી છે અને કોઈ પણ 1 સીટ જો એમને ફાળવવાનું પ્રોમિસ આપવામાં આવશે તો તેઓ ભાજપ વતી ચૂંટણી લડશે. આ વાતમાં કેટલી સચ્ચાઈ? કારણ કે એક તરફ આપ પોતાની પાર્ટી શરૂઆત કરી રહ્યા છો અને બીજી તરફ આપના જ પુત્ર ની ભાજપમાં જોડાવાની વાત ચાલી રહી છે. તમે ભાજપમાં છો એટલે તમને મહેન્દ્રભાઈ મળ્યા હતા કે મારી વકીલાત કરો?
જે તે વખતે રથયાત્રાના દિવસે એમને એક મોટા નેતાએ એવું કીધું કે તું ભાજપમાં આવી જા. એટલે મહેન્દ્રભાઈએ કીધું કે બાપુને વાત કરી લો, અને બાપુ કહે તો હું જોઈશ. એમને કીધું કે રાત્રે 12 વાગે બાપુ સાથે વાત થઈ ગયેલી છે. એટલે અમને એમ કે વાત થઈ છે. ભોળા ભાવે નીતિનભાઈના હાથે એમને પટ્ટો પહેર્યો. મને ખબર પડી, હું નહોતો માનતો. મેં એ દિવસે પ્રેસ રાખી 2:30 વાગે સવારે, તો આવું બને છે. મને સામા મળ્યા કે પ્રેસ ના કરો તો સારું. મેં કીધું આમાં ના હોય, બાપ દીકરાનું આવું ના હોય. પોલિટિક્સ પોલિટિક્સ હોય, લોકોને આપણે છેતરવાના ન હોય. મેં પ્રેસ કરીને કીધું કે તમે નક્કી કરો તમારે ભાજપમાં રહેવું છે કે શું કરવું છે. અને 2 મહિનામાં ભાજપ એમને છોડી દીધું. 1 મહિનો 2 મહિના બહુ થઈ ગયા. અને આજે બી એમનું સ્ટેન્ડ એટલું જ છે કે જે હું કહું કે આપણો સમાજ એવો નથી કે બાપ એક બાજુ હોય અને દીકરા બીજી બાજુ. લોકો એને તરકટ સમજે, એને મેચ ફિક્સિંગ સમજે. બાપુએ આપણી જિંદગીમાં મેચ ફિક્સિંગ નથી કર્યું, અને એટલા માટે જો એ ભાજપમાં હોય તો હું બીજી પાર્ટીમાં ન હોય. મારે પબ્લિક લાઈફ છોડી દેવી પડે, ભાજપની વકીલાત મારાથી થાય નહીં. અને હું એટલો મને મહેન્દ્રભાઈ વિશ્વાસ છે કે જો હું ના કહું કાં ના કરાય તો એ નહીં કરે, અને 100% બીજેપી નહીં કરે, નહીં કરે, નહીં કરે. વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર. ભાજપની કોર કમિટીમાં પણ કરાયો છે ફેરફાર. સિનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. નવા 6 લોકોની કોર કમિટીમાં એન્ટ્રી થઈ છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષની હાજરીમાં બેઠક યોજાઈ. સીએમ નિવાસસ્થાને બેઠક અને કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલની એન્ટ્રી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોખરાની પણ એન્ટ્રી. આરસી ફળદુ, ભારતીબેન શિયાળનો સમાવેશ કરાયો છે. તો આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને 5 મહામંત્રીની કોર કમિટી અને નવા સભ્યોનો પણ સમાવેશ કરાયો છે જે જૂના જોગીઓ છે. અને વાત કરીશું મંત્રીઓ પર પડેલી પસ્તાળની. બે મંત્રીઓના ખાતા છીનવાતા નિર્ણયની અસર થઈ છે. તમામ મંત્રીઓએ પોતાના પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિવાદિત લોકો અને મુદ્દાઓથી દૂર રહેવાનો મંત્રીઓમાં ગણગણાટ અત્યારે ચાલી રહ્યો છે. વિભાગો લઈ લેવાના નિર્ણયથી મુખ્યમંત્રીની ઇમેજ મજબૂત થઈ છે. મંત્રી અને અધિકારીઓમાં મુખ્યમંત્રીની ઇમેજ મજબૂત થઈ છે. પાર્ટી કાર્યકરોમાં પણ નિર્ણયને લઈને થવા લાગી છે ચર્ચા. તો બે મંત્રીઓના ખાતા છીનવાયા બાદ ફોન પણ બંધ કરી દીધા છે. આ બંને મંત્રીઓ દિલ્હીની મુલાકાત લે તેવી સંભાવના છે. બંને મંત્રી અને સ્ટાફ ગત રાત્રિથી નોટ રીચેબલ છે. રાજેન્દ્ર ત્રિવેદીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. પૂર્ણેશ મોદીના અંગત સ્ટાફે પણ ફોન રિસીવ કરવાના બંધ કરી દીધા છે. કોઈને જવાબ આપવા માટે તેઓ તૈયાર નથી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવા મુદ્દે તેઓએ પ્રતિક્રિયા આપી. તો શું બેનું છે કે એક વર્ષની અંદર એક વખત આખી સરકાર બદલી અને ફરી પાછા બે મંત્રીઓના મહત્વના ખાતા પાછા લઈ. આ તરફ ભાજપ સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકર પ્રહાર કર્યા. જે બે મંત્રીશ્રીઓને કાલ વરિષ્ઠ મંત્રીશ્રીઓને પેલા જેની વાહવાઈ કરતા હતા, જેની ટીઆરપીના નામે ઠેર ઠેર ભાજપા વખાણ કરતી કે અમારા મંત્રી જો કેવી સરસ મજાની જનતા રેડ કરે છે. વાહન વ્યવહાર મંત્રી અને રોડ એન્ડ બિલ્ડિંગના મંત્રી પૂર્ણેશભાઈ, જેમને પોતાની એપથી એપ્લિકેશન કરીને એક્ટ ઓફ ગોડ કીધું. એક્ટ ઓફ ગોડ તો ક્યાંય, એક્ટ ઓફ ગોડે એવું કીધું, ખાડા તો ન પૂરણ પણ એમની જગ્યા થઈ ગઈ. મહેસૂલ મંત્રીશ્રીએ કેના કોના સર્વે નંબર ને કોના કોના ખોટા ખેડૂત થયાના બધા કાચા ચીઠા દિલ્હીના બોસને આપી દીધા. અતરફ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસે કરેલા આક્ષેપ મુદ્દે ભાજપે જવાબ આપવાનું ટાળ્યું છે. કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં છેલ્લી 20-25 ચૂંટણીઓમાં સફળતા નથી મેળવી શકી ત્યારે સ્વાભાવિક રીતે બીજા પેલું નાચ ન જાણે આંગણ ટેઢા જેવી વાત છે. અને આ પ્રકારે એક જે સંવિધાનીય સંસ્થા છે એને ઉપર આ પ્રકારના આક્ષેપો કરવા એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.
પીએમ મોદી ફરી એક વખત આવશે ગુજરાત. પીએમ મોદીનો 27 અને 28 ઓગસ્ટનો સંભવિત ગુજરાત પ્રવાસ છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે. 27મીએ અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, જનસભાને સંબોધિત કરશે. 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે, ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવશે. તો પીએમ મોદીનો ફરી વખત ગુજરાત પ્રવાસ 27 અને 28 તારીખનો તેમનો પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. તો સંભવિત તેમનો આ પ્રવાસ 27 ઓગસ્ટે અમદાવાદ, 28મીએ કચ્છની મુલાકાત લેવાના છે. 27મી અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, જનસભાને પણ સંબોધિત કરશે. 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે, ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી 11 કામોનો પ્રારંભ કરાવશે. તો પીએમ મોદી આવવાના છે ત્યારે તેઓ ભેટ આપીને જશે, અલગ અલગ વિકાસ કાર્યોની વાત હોય કે પછી જે કાર્યો પૂર્ણ કર્યા છે તેની વાત હોય, જ્યારે પણ પીએમ મોદી ગુજરાત આવતા હોય છે ત્યારે ગુજરાતવાસીઓને અનેરી ભેટ આપીને જતા હોય છે. તો અમદાવાદ અને કચ્છમાં તેમની જનસભા છે. ચૂંટણી પહેલાં નાના સમુદાયો પર ભાજપની નજર છે. નાના સમુદાયોને ભાજપ તરફી કરવા માટે કવાયત હાથ ધરી છે. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કરી છે ચર્ચા. સામાજિક આગેવાનો સાથે બેઠક કરશે પક્ષમાંથી મયંક નાયક. શંકર ચૌધરીને આ અંગે જવાબદારી સોંપાય છે. અન્ય બે ઓબીસી નેતાઓને પણ જવાબદારી સોંપાય છે. તો બીએસ સંતોષે કમલમ પર આ અંગે ચર્ચા કરી છે. બીએસ સંતોષે જૂના જોગીઓ સાથે પણ મુલાકાત કરી, જગદીશ ભાવસાર હર્ષદ પટેલ સાથે પણ બેઠક કરી. બંને હોદ્દેદારો ભૂતકાળમાં મીડિયા કન્વીનર રહી ચૂક્યા છે. તેમની સાથે બેઠક કરી અને ચર્ચા કરી છે કે આ સમય ચૂંટણીનો સમય છે ત્યારે ફોકસ કયા કયા મુદ્દા પર હોવું જોઈએ, કોના પર રહેવું જોઈએ, કારણ કે બીજેપી કોઈ પણ કચાશ છોડવા નથી ઈચ્છતી 2022ની ચૂંટણીને લઈને. અને આ માટે જ અલગ અલગ સમુદાયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. જી મયુર, શું છે ભાજપનો પ્લાન બીએસ સંતોષની આ બેઠક, અને આ બેઠક શું સૂચવે છે? જી બિલકુલ બીએલ સંતોષે, જે નાના સમુદાયો છે તેમને મહત્વ મળી રહેલા, તેની અંદર ખાસ કરીને જે ઓબીસી સમુદાયની અંદર જે નાની નાની જ્ઞાતિઓ છે તેમને કઈ રીતે મહત્વ મળી રહે અને તે ભારતીય જનતા પાર્ટી સાથે કઈ રીતે જોડાય તે માટેની જે રણનીતિ છે તે તૈયાર કરેલી છે. તે માટે જે છે ઓબીસી નેતાઓ સાથે બેઠક કરેલી છે. મયંક નાયક આ બેઠકની અંદર સામેલ થયેલા હતા. તે ઉપરાંત ઉદય કાનગઢ ઓબીસી મોરચાના જે અધ્યક્ષ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેલા હતા. શંકર ચૌધરીને પણ જવાબદારી સોંપવામાં આવેલી છે અને તબક્કાવાર આ જે તમામ નાની જ્ઞાતિઓ ઓબીસી સમુદાયની છે તેમની મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે આ બેઠકો નું પણ આયોજન કરવામાં આવશે અને તે પ્રકારે આ જે નાની જ્ઞાતિઓ છે તેમના આ જે વરિષ્ઠ લોકો છે તેમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. તે ઉપરાંત જો વાત કરીએ તો હર્ષદ પટેલ પૂર્વ મીડિયા કન્વીનર રહી ચૂકેલા છે, જગદીશ ભાવસાર પણ પૂર્વ મીડિયા કન્વીનર રહી ચૂકેલા છે ને તેમની સાથે પણ તેમણે બેઠક કરેલી હતી ને આગામી જે ચૂંટણી છે તેને લઈને જે રણનીતિ છે, કયા મુદ્દાઓ જે છે તે મીડિયાની અંદર હાઇલાઇટ થવા જોઈએ, આ તમામ જે મુદ્દાઓ છે તે અંગે વિગતવાર ચર્ચા છે તે કરવામાં આવેલી છે. દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે. બાયડના સાઠંબા પોલીસ સ્ટેશનમાં માર મારવાનો મામલો છે. એસપી સંજય ખરાતે કરી છે કડક કાર્યવાહી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીએસઓ સામે કાર્યવાહી કરી છે. ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં બેદરકારી દાખલ બદલ તેમને કાર્યવાહી કરવામાં આવી છે. તો બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ માર મારવાનો મામલો છે. ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાયડના સાઠંબાનો વિડીયો સામે આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં માર મારવાનો આ વિડીયો સામે આવ્યો હતો. તો એસપી સંજય ખરાતે કરી છે કડક કાર્યવાહી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીએસઓ સામે કાર્યવાહી કરી છે.
તો ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે। यात्राधाम अंबाजी में असामाजिक तत्वों आतंक है। धर्मशाला कर्मचारी ने बे लोग मार मार्यो मारामारी दृश्य कैमरा में कैद थया तो पीड़िते अंबाजी पुलिस मथके अरजी करी मोबाइल फोन न आपता बे लोग मार मार्यो मारामारी की घटना वीडियो सामे आव्यो छे। तो एक व्यक्ति ने बे लोग मारी रहा है छुट्टा हाथे तो मारी रहा है बीजो व्यक्ति बचवा प्रयत्न कर रो। सूरतना चौक बजार पोलिस स्टेशन विस्तार में फायरिंग अखंड आनंद कॉलेज पास युवक पर फायरिंग थयु छे। सफी नामना युवक पर थयो हतो गोळीबार। भोग बननार सूर्या मराठी गैंगनो हतो सभ्य। सूर्या मराठी नी हत्या में पण संडोवणी हती। सागरितोए फायरिंग कर्यो होवानुं अनुमान छे तो सीसीटीवी पण सामे आव्या छे। तो फायरिंग समयना आ सीसीटीवी फूटेज छे। खेड़ाना त्राज गामे जाहिर में थयेली सगीरानी हत्या मामले गुजरात कांग्रेस नू डेलिगेशन त्राज गामे पहुंच्यो हतो। कांग्रेस प्रदेश उपप्रमुख बिमल शाह धारासभ्य काळुभाई डाभी कांतिभाई परमार सहित नेताओं सगीरा परिवार की मुलाकाते पहुंचा था सांत्वना पाठवी थी। तो पूर्व मंत्री और खेड़ा कांग्रेस प्रभारी भीखाभाई रबारी जिला विपक्ष नेता बाबूभाई सोलंकी मातर तालुका विपक्ष नेता भगवंत भाई परमार सहित नेता उपस्थित रहा। कांग्रेस नेताओं परिवार ने न्याय अपावा माटे खातरी आपी छे। भारत में दौड़नारी प्रथम हाई स्पीड बुलेट ट्रेन की कामगिरी पूरजोश में। बुलेट ट्रेन माटे प्रथम एक किलोमीटर ना ट्रेक नो बेस तैयार कराया छे। बुलेट ट्रेन माटे उभा करायेला पिलर उपर मुकाया छे। स्पान गर्डर नवसारी ना नसीलपुर पास एक किलोमीटर ट्रेक नो बेस तैयार कराया। रेलवे मंत्री अश्विनी वैष्णवे